नमस्कार दर्शक मित्रों, स्वागत छे આપનો રિયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરી આજના મુખ્ય સમાચાર પર। ગોકળગાઈની ઝડપે ચાલતી બ્રિજની કામગીરીથી કાપોદરાથી ચીકુવાડીનો રસ્તો 10 ની જગ્યાએ 11 વાગે ડાયવર્ટ કરવા માંગ। સુરત શહેરમાં નો ડ્રગ્સ નામની રાખડી આકર્ષણનું કેન્દ્ર બની। સુરતમાં 1 કલાકમાં એક જ પરિવારમાં બેના મોત, મહિલાનું કરંટ લાગતા મોત બાદ 6 દિવસની બાળકીએ દમ તોડ્યો। पत्नी ना आड़ा संबंध होवाना वहम में मित्र की हत्या करनार सगीर पुत्र अने पिता की धरपकड़। रक्षाबंधन ना दिवसे पालिका की बस में महिला अने बाळकों ने विनामूल्य मुसाफरी की जाहरात। वेड रोड सुएज ट्रीटमेंट प्लांट की दीवाल पास बेसेला इसम पास थी 5 किलो गांजो झड़पायो। समाचार विगते जोईए। ओवरब्रिज की ओळख पामी चुकेला सूरत में अलग अलग जगह नवा ब्रिज की कामगीरी चालू छे। त्यारे કાપોદરામાં बनी रहेला ब्रिजनी कामगीरी खूब ज धीमी ગોકળગાઈની गतिए चाले छे, जेथी रात्रे आ ब्रिज में वेडिंग सहितनी कामगीरी थती होवाथी કાપોદરાથી ચીકુવાડી तरफना रस्ताने 10 वागे डायवर्ट करी देवामां आवे छे। त्यारे कोर्पोरेटर महेश अणघणे ट्राफिक ने ध्यान में राखीने 11 वागे डायवर्ट आपवा सहित कामगीरी झड़पी करवानी रजूआत करी छे। કાપોદરાથી લઈને ચીકુવાડી तरफ जवाना रस्ता पर डायवर्जन रात्रे काढवामां आवे छे, તેના કારણે ટ્રાફિક જામ થાય છે। એવી લોડિંગ વાહનો હોય છે તે ડ્રાઈવરજનમાં જતા હોય છે, તેના કારણે પણ ટ્રાફિક સમસ્યા થાય છે। ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ટ્રાફિક હળવું થાય તે રીતે ડ્રાઈવરજનના સમયમાં વધારો કરવામાં આવે। સ્થાનિક લોકોની માંગ હોવાથી આ બ્રિજના ડ્રાઈવર્ટના સમયમાં બદલાવ કરવાની માંગ કરાય છે। મહત્વપૂર્ણ છે કે આપની અગાઉ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પણ આ બ્રિજની કામગીરી ધીમી ચાલતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમ છતાં આ બ્રિજની કામગીરીમાં કોઈ જ ઝડપ ન આવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સુરતમાં એક જ્વેલર્સ દ્વારા સોના ચાંદીની યુનિક રાખડી તૈયાર કરવામાં આવી છે। આજના યુવાનો ડ્રગ્સના દૂષણનો ભોગ બની રહ્યા છે, તેવામાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધી ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા વચન સાથે રાખડી બાંધશે। આ વખતે રક્ષાબંધન પર્વ પર નો ડ્રગ્સ અને સ્ટોપ ડ્રગ્સ નામની સોના ચાંદીની રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે। રક્ષાબંધન પર્વ પર દરેક બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધી તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે। તેમનો ભાઈ હંમેશા પોતાના જીવનમાં આગળ વધે અને હંમેશા વ્યસનોથી દૂર રહે તેવી મનોકામના કરતી હોય છે। હાલમાં ડ્રગ્સના દૂષણના કારણે યુવાનો ભોગ બની રહ્યા છે, તેવામાં સુરતમાં ભાઈને બાંધવા માટે સ્પેશિયલ નો ડ્રગ્સ અને સ્ટોપ ડ્રગ્સ નામની સોના અને ચાંદીની રાખડી બનાવવામાં આવી છે। સુરતના લક્ષ્ય ગોલ્ડ નામના જ્વેલર્સ દ્વારા આ વખતે નો ડ્રગ્સ નામની સોના અને ચાંદીની રાખડી તૈયાર કરી છે। તેનો હેતુ એ હતો કે ભાઈ જ્યારે પણ પોતાના હાથમાં આ રાખડી જોશે ત્યારે ત્યારે ડ્રગ્સના દૂષણથી દૂર રહેશે। સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જાગૃતિના અનેક કાર્યક્રમો યોજાયા છે, જેનાથી પ્રેરિત થઈ તેમણે આ રાખડી તૈયાર કરી હતી। જો કે રાખડી બનાવ્યા બાદ દરરોજના ઓર્ડર વધતા ગયા અને છેલ્લા 15 દિવસથી લગભગ દરરોજના 10-15 રાખડી જેટલા સરેરાશ ઓર્ડર આવી રહ્યા છે। પોતાની બહેન ક્યારેય નહીં ઈચ્છે કે પોતાનો ભાઈ ડ્રગ્સના ખપ્પરમાં હોમાઈ જાય। ડ્રગ્સ એ પ્રકારનું દૂષણ છે જેની એક લત લાગ્યા બાદ તેનાથી છૂટવું ખૂબ જ અઘરું છે, જેથી બહેનો પોતાના ભાઈઓને આ દૂષણથી દૂર રાખવા માટે જ્વેલર્સને રાખડીનો ઓર્ડર આપી રહી છે। સાથે જ લક્ષ્ય જ્વેલર્સ દ્વારા નો ટોબેકો અને પર્યાવરણ જાગૃતિ માટે સેવ ટ્રી સેવ વોટર નામની અલગ અલગ રાખડી પણ સોના ચાંદીમાં બનાવી છે। સમાજના યુવાનોને એક નવી રાહ મળે તે હેતુથી જ્વેલર્સ દ્વારા પહેલ કરવામાં આવી છે, જેને ગ્રાહકોએ પણ વધાવી લીધી છે। જી, મારું નામ પિયુષ વઘાસિયા છે, લક્ષ ગોલ્ડ નાનાવરાછાથી। અમે સોના અને ચાંદીમાં ડ્રગ્સ રોકો અભિયાન અંતર્ગત રાખડી બનાવવામાં આવી છે, જે એક બહેન પોતાના ભાઈને ડ્રગ્સનું વ્યસન ના કરે અને આજનું યુવાધન આ ડ્રગ્સથી દૂર રહે તે માટેનો એક મેસેજ જાય અને સશક્ત રાષ્ટ્ર નિર્માણ થાય તે માટેના અભિયાન હેઠળ અમે સોના અને ચાંદીમાં આ રક્ષાબંધનની રાખડી બનાવવામાં આવી છે।
અમે જે આ રાખડી બનાવી છે છેલ્લા 10-15 દિવસથી અમે જ્યારે રાખડી બનાવી અને અમે જે સ્લોગન ને પોસ્ટર ને બધું લગાવ્યું છે ત્યારે દરરોજ માટે ઘણી ખરી મહિલાઓ અમારે રાખડી માટે આવે છે તો ડ્રગ્સની રાખડી દરરોજ માટે 5-7 રાખડી આવે જાય છે અને ઘણી એવી રાખડી અમે જે સોના ચાંદીમાં કસ્ટમાઇઝ કરીને પણ આપીએ છીએ કે જે બહેન પોતાના ભાઈનું નામ સાથેનું કંઈ કોઈ લખવું હોય અને ડ્રગ્સ રોકોમાં કોઈ નવી ડિઝાઇન કરી હોય તો તેવી પણ અમે કસ્ટમાઇઝ રાખડી બનાવીને આપીએ છીએ આપણા ભારત અત્યારે હાલ વિશ્વ વૈશ્વિક લેવલે સત્તા ઉપર છે એવું કહી શકાય કે આપણો સશક્ત રાષ્ટ્ર જ્યારે આટલી યુવાધનની તાકાતથી જ્યારે એક વૈશ્વિક ફલક પર નામ છપ્યું છે ત્યારે આપણું યુવાધન જે ડ્રગ્સ જેવા આ એવા ખતરનાક વ્યસનમાં આવી રહ્યા છે તો તેઓ આ ડ્રગ્સના વ્યસનથી દૂર રહે અને પોતાની તમામ તાકાત લગાવીને અને સશક્ત રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનો સહયોગ આપે અને અમે ભવિષ્યમાં આવી નવી નવા તહેવારો ઉપર એક અલગ થીમથી એક નવો મેસેજ જાય અને રાષ્ટ્રને સમાજને એક નવો મેસેજ મળે એ માટેના અમારા સતત પ્રયત્નો રહેશે અને આ ડ્રગ્સની રાખડી સાથે અમે નો ટોબેકો સેવ ટ્રી સેવ વોટર સાથેની પણ અલગ અલગ રાખડી બનાવી છે સુરતના સચિન વિસ્તારમાં એક જ કલાકમાં એક પરિવારમાંથી બે સભ્યોના મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે પરિવારની 35 વર્ષીય મહિલાનું કરંટ લાગતા સવારે 8 વાગે મોત થયું હતું જ્યારે 9 વાગે 6 દિવસ પહેલા દેરાણીને જન્મેલી પુત્રીનું હોસ્પિટલના બિછાને મોત થયું હતું આ બંનેના મોતમાં માત્ર 1 કલાકનો સમય હતો સુરતના સચિન વિસ્તારમાં મૂળ ઉત્તર પ્રદેશનો 30 વર્ષીય રઘુવીર યાદવ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની અને એક દીકરી છે પત્ની પ્રેગ્નન્ટ અને ડિલિવરીનો સમય થઈ ગયો હોવાથી વતનથી ભાભી નિર્મલા દેવીને કામ અર્થે બોલાવ્યા હતા દરમિયાન 6 દિવસ પહેલા રઘુવીરની પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો બાળકીને જન્મતાની સાથે ચામડીનો રોગ હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેની હાલ ખૂબ જ ગંભીર હતી ભાભી ઘરે રહી કામ કરી રહ્યા હતા આજે સવારે 8 વાગે ઘરમાં પોતો મારી રહ્યા હતા દરમિયાન દરવાજામાંથી નિર્મલા દેવીને કરંટ લાગ્યો હતો કોઈ વાયર કટ થઈ ગયા બાદ દરવાજામાં કરંટ પસાર થયો હોવાનું લાગી રહ્યું છે નિર્મલા દેવી ઘરે જ બેભાન થઈ જતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો દરમિયાન 9 વાગે સિવિલ હોસ્પિટલમાંથી 6 દિવસની બાળકીનું પણ મોત થયું હોવાની જાણ થઈ હતી જેથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું રઘુવીર યાદવની પત્નીની આ ત્રીજી ડિલિવરી હતી પહેલી મોટી દીકરી બાદ બીજી ડિલિવરી દરમિયાન પણ બાળકીનું મોત થયું હતું જ્યારે હવે ફરી જન્મના 6 દિવસમાં જ દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયો હતો જ્યારે પિતા અને માતા અપઘાતમાં ભાંગી પડ્યા હતા સુરતમાં હચમચાવી નાખતી હત્યાની ઘટના સામે આવી છે લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગરમાં મિત્રને અને તેમના પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો પોતાની પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખી પતિ પુત્રએ મળીને મિત્રને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ક્રૂરતાથી પતાવી દીધો હતો પિતા પુત્રએ યુવકના માથે એટલા ઘા માર્યા કે માથાના 5થી વધુ ભાગ પડી ગયા હતા આ મામલે સરથાણા પોલીસે હત્યા કરનાર પતિ અને સગીર પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા રામાપીર મંદિર પાસે આવેલા ડાયમંડ નગરમાં હોશિયાર સહાના મૂળ બિહારનો પત્ની એક પુત્ર અને એક પુત્રી સાથે રહેતો હતો ડાયમંડ નગરમાં સંખ્યા ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી અહીં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો થોડા દિવસ પહેલા જ તેનો હમવતની મિત્ર રાજુ સાહુ સુરત આવી ડાયમંડમાં તેના ઘર પાસે રહેતો હતો રાજુ સાહુની અવારનવાર ઘરે અવરજવર રહેતી હતી અને તેના મિત્રની પત્ની સાથે તેની વારંવાર બોલાચાલી થયા કરતી હતી આ દરમિયાન પત્ની અને મિત્ર રાજુ વચ્ચે આડા સંબંધો હોવાનો વહેમ હોશિયારને થઈ રહ્યો હતો જોકે હોશિયારને વહેમ હતો કે તેની પત્ની સાથે રાજુના આડા સંબંધ છે જે વહેમ રાખી રાજુએ પોતાના ઘરે રાત્રિના સમયે બોલાવ્યો હતો આ દરમિયાન હોશિયાર રોષે ભરાયો હતો અને બંને વચ્ચેની રાત્રિના સમયે વાતચીત ઉગ્ર બની હતી જેથી હોશિયાર અને તેના 16 વર્ષીય પુત્રએ મળી રાજુને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો એ બાદ રાડા રાડ થતા હોશિયાર અને તેનો પુત્ર ત્યાંથી ભાગી છૂટ્યા હતા આ મામલે
ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે પોતાની પત્ની સાથેના આડા સંબંધના વહેમમાં મિત્ર અને તેના પુત્ર રાજુપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી, જેમાં તે બેભાન થઈ ગયો હતો અને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે મકાન માલિક દ્વારા રાજુને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજુનું મોત થતા સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુરતમાં રક્ષાબંધનના દિવસે પાલિકાની બસમાં મહિલા અને બાળકોને વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત સુરત મહાનગરપાલિકાની આજની મળેલી ખાસ સામાન્ય સભામાં ટ્રાન્સપોર્ટ કરે તેના અધ્યક્ષ રમીલા પટેલે જણાવ્યું હતું. જ્યારે સુરત મહાનગરપાલિકાએ બસ સેવા શરૂ ન કરી હતી ત્યારે સુરતની અંદર રિક્ષામાં અનેક મુસાફરો ભરેલી જતા હતા અને તેમના પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવતું હતું. પાલિકાએ બસ સેવા શરૂ કર્યા બાદ સિટી બસ અને બીઆરટીએસ બસમાં રોજના 2.5 લાખ મુસાફરો મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને મહિલાઓ માત્ર 1000 રૂપિયા ભરીને આખો વર્ષ અનલિમિટેડ મુસાફરી કરી શકે છે. આ સાથે તેઓએ અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી રક્ષાબંધનના દિવસે અંગત વર્ષની જેમ જ સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સિટી બસમાં મહિલાઓ અને બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આ ઉપરાંત ઓએનજીસી થી સરથાણા વચ્ચે પ્રાયોગિક ધોરણે માત્ર મહિલાઓ માટેની બસ શરૂ કરવામાં આવશે. તે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મના સનાતન ધર્મમાં રક્ષાબંધન એ બહેનોનો પવિત્ર તહેવાર કહેવાય છે, જેમાં જે તહેવારમાં દરેક બહેનો પોતાના ભાઈઓની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે અને રક્ષાસૂત્ર ભાઈઓના હાથે બાંધતી હોય છે. આ પવિત્ર તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકા તરફથી માતા અને બહેનો માટે રક્ષાબંધનના દિવસે આખા દિવસે અનલિમિટેડ ફ્રીમાં મુસાફરી કરે માતા બહેનો, એ રીતના એક યોજના લાવવામાં આવી છે. અને વધુમાં સુરત મહાનગરપાલિકા તરફથી 1000 રૂપિયામાં મહિલાઓ આખા વર્ષ માટે અનલિમિટેડ બસ સેવાનો લાભ લઈ શકે આ રીતની પણ યોજના લાવવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નામનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ, ગાંજા ઉપરાંત અન્ય નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરી રહી છે. ત્યારે સુરતની ચોક બજાર પોલીસને ગાંજાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડવામાં સફળતા મળી છે. આ ઇસમ પાસેથી 5 કિલો કરતા વધુ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક બજાર વેડ રોડ ત્રિવેણી સોસાયટી નજીક આવેલા સુરત મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટની બાજુમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની દિવાલ પાસે બેસેલા એક ઇસમ પર પોલીસને શંકા ગઈ હતી. તેથી પોલીસ દ્વારા આ ઇસમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેની પાસે એક પ્લાસ્ટિકની કાળા કલરની કોથળી હતી. તે કોથળીની અંદર તપાસ કરતા તેમાં શંકાસ્પદ વનસ્પતિ મળી આવી હતી. જોકે પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ઇસમ પાસે જે વનસ્પતિજન્ય માદક પદાર્થ હતા તે ગાંજો છે. સુરતની ચોક બજાર પોલીસે 5 કિલો 53 ગ્રામ ગાંજા સાથે રામચંદ્ર જના નામના ઇસમની ધરપકડ કરી તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા રામચંદ્ર જના નામના ઇસમ પાસેથી જે ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેની કિંમત 50,000 રૂપિયા થવા પામે છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે આગામી દિવસોમાં તપાસ હાથ ધરવામાં આવશે. રામચંદ્ર જના કે જેની પાસેથી 5 કિલો કરતા વધારે ગાંજો મળ્યો છે ત્યાં ગાંજાનો મુદ્દામાલ કોની પાસેથી લાવ્યો હતો, કેટલા સમયથી તે ગાંજાનું વેચાણ કરતો હતો અને આ ગાંજો તે કોને આપવાનો હતો. શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી આયોજિત 7મો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ સુરત ખાતે યોજાયો હતો. આ વિજ્ઞાન મેળાનું ઉદઘાટન શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ ડુમસિયાના અધ્યક્ષપદે યોજાયો હતો, જેમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઉપાધ્યક્ષ ભરતભાઈ શાહ, આશીષભાઈ વકીલ, શાળા સમિતિના અધ્યક્ષ અજીતભાઈ શાહ, ઇન્ચાર્જ મંત્રી જે કે સચિનવાલા,
તેમજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો તથા સાર્વજનિકની તમામ શાળાના આચાર્યો ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા। તે બે દિવસના આ પ્રદર્શનમાં સુરત શહેરની કુલ 85 જેટલી શાળાના 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 150 જેટલા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વાસ્થ્ય, ખેતીવાડી, જીવનશૈલી, સંદેશાવ્યવહાર અને ગાણિતિક વિષયો ઉપર 236 જેટલા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય આકર્ષણ ચંદ્રયાન 3ના મોડેલ જણાવ્યું હતું અને આ વિજ્ઞાન મેળામાં ઓટોમેટિક નેવિગેશન અને ટ્રાન્સપોર્ટેશન મશીન, સ્માર્ટ ટ્રાફિક લાઇટ, અંડર વોટર મેટ્રો, સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટીક વગેરે જેવા આકર્ષણો રહ્યા હતા। સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ ડુમસિયાએ પોતાના વક્તવ્ય થકી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમના વરદ હસ્તે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। પ્રદર્શનમાં સુરત શહેરની કુલ 85 જેટલી શાળાના 150 માર્ગદર્શક શિક્ષકોએ 700 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સ્વાસ્થ્ય, ખેતીવાડી, જીવનશૈલી, સંદેશાવ્યવહાર અને ગાણિતિક વિષયો ઉપર 236 જેટલા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે। આ વિજ્ઞાન મેળાનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે અને બાળકો ભણતરની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ મેળવે તે હતો। આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ માટે ક્વિઝ, ડિજિટલ પ્રેઝન્ટેશન અને વક્તૃત્વ સ્પર્ધા તથા શિક્ષકો માટે શીઘ્ર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। બે દિવસના આ વિજ્ઞાન મેળામાં સુરતની તેમજ જિલ્લાની શાળાના 7-8 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ આ વિજ્ઞાન મેળાને સફળ બનાવ્યો હતો। રાજવી દેસાઈ છે, હું શ્રી શિશિષા સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલની સ્ટુડન્ટ છું। અમારી સ્કૂલમાં હાલમાં સાયન્સ ફેર ચાલી રહ્યું છે, જેમાં અમે લોકોએ પણ ભાગ લીધો છે। અમારો પ્રોજેક્ટનો થીમ છે ચંદ્રયાન 3। જેમ તમે જાણો જ છો કે ચંદ્રયાન 3 હમણાં સાઉથ મૂનના સાઉથ પોલ પર લેન્ડ થયો છે, તે આપણા માટે બહુ મોટી વાત છે ને અમારો એના રિલેટેડ પ્રોજેક્ટ છે। અમે એ પ્રોજેક્ટ સેલ્ફી પોઈન્ટ તરીકે રાખ્યો છે કે બધા ત્યાં આવીને સેલ્ફી લઈને એક અનુભવ મેળવે। અમારા જે પ્રોજેક્ટના કાર્યકર્તાઓ છે 15-20 લોકો છે 11th સ્ટેન્ડર્ડના, ને અમારી સાથે જે સુપરવાઇઝર હતા નિશા ટીચર, એમણે પણ અમને ફૂલ સપોર્ટ આપ્યો છે। અમે રાત દિવસ 9-9 વાગ્યા સુધી અહીંયા પ્રોજેક્ટ બનાવ્યા છે ને અમારો પ્રોજેક્ટ 3 દિવસ માટે ચાલ્યો છે। મારું નામ રાજવી દેસાઈ છે, હું શ્રી જીવનજ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાતા શિબિરના ઉદ્ઘાટન સમારંભમાં ફેમિલી ફિઝિશિયન એસોસિએશન સુરતના પ્રેસિડેન્ટ ડોક્ટર સુરેન્દ્રભાઈ પ્રજાપતિ, મંત્રી ડોક્ટર મનસુખભાઈ ગતિવાલા, રક્તદાતાને સ્મૃતિ ભેટ આપનાર યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ડોક્ટર સતીશ પટેલ, લાયન્સ ક્લબના ધનેશભાઈ ગોળવાલા, જીવનજ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ તેમજ માનવતા મહેમાન તરીકે યુનિવર્સિટી સિન્ડિકેટ મેમ્બર દિગોર પોરિયા તેમજ ડિવાઇન આઈ હોસ્પિટલના ડોક્ટર તુષાર પટેલ તથા નવ કોલેજના આચાર્ય ડોક્ટર વિનાદભાઈ પટેલ, બીબીએ ધારુડાવાલા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ગોવિંદભાઈ ધીનૈયા હાજર રહ્યા હતા। રક્તદાન શિબિરમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રમુખભાઈ પાનસેરિયાએ અમૂલ્ય હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। રક્તદાતા શિબિરમાં વિદ્યાર્થીઓએ તથા કોલેજના સ્ટાફ સભ્યોએ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું। રક્તદાન શિબિરના અંતે 273 જેટલી બોટલનું રક્તદાન થયું હતું। તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી। હું ભરત શાહ, પ્રમુખ જીવનજ્યોત ટ્રસ્ટ અમરોલી। મિત્રો, આજે અમારી સંસ્થા દ્વારા છાપરાભાઠા મુકામે સરસ્વતી સંકુલની અંદર અમારી જે કોલેજો આવી છે તે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન શિબિરની અંદર અત્યાર સુધીમાં અમે 230 બોટલો કલેક્ટ કરી લીધી છે। અમારું ટાર્ગેટ લગભગ 300-350 બોટલનું છે અને પ્રતિવર્ષ અમને ગૌરવ થાય છે
કે અમારી સંસ્થા દ્વારા આ રીતે રક્તદાન શિબિરો કરવામાં આવે છે અને સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા જે એવોર્ડ્સ આપવામાં આવે છે તેમાં શૈક્ષણિક સંકુલને જે એવોર્ડ આપવામાં આવે છે તેમાં ફર્સ્ટ નંબર પર અમારી સંસ્થાનું નામ જોડાઈ જાય અને એ રીતે વધારેમાં વધારે આવી રક્તદાન કેમ્પની અંદર બોટલો એકત્રિત કરીને સુરત રક્તદાન કેન્દ્રને આપવામાં આવે છે. ચંદ્રયાન 3 ચંદ્ર સુધી પહોંચ્યાને લઈને દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સુરતમાં ડોક્ટર મિતુલ ત્રિવેદીએ આ ચંદ્રયાન 3ની ડિઝાઇન બનાવી હોવાનો દાવો કરતા વિવાદ ઉભો થયો હતો. આખરે આ મામલે જાગૃત નાગરિકે તપાસ માટે ઉમરા પોલીસ મથક અરજી કરાઈ છે. ચંદ્રયાન 3ની ઇસરોની સિદ્ધિને ગુજરાત સહિત દેશવાસીઓએ વધાવી લીધી છે, પરંતુ ગુજરાતમાં ચંદ્રને લઈને થયેલા એક દાવાને ગુજરાતભરમાં તહેલકો મચાવી દીધો છે. સુરતના મિતુલ ત્રિવેદી નામના શખ્સે એવો દાવો કર્યો છે કે ચંદ્રયાન 3માં કોન્સેપ્ટ અને સ્પેસક્રાફ્ટ ડિઝાઇનર તરીકે તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. આવા કથિત દાવા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. સુરતના સમાજ સેવક ધર્મેશ ગામી દ્વારા ઉમરા પોલીસ મથકમાં કથિત વૈજ્ઞાનિક સામે અરજી કરવામાં આવી છે. જોકે આ અરજીને આધારે સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એટલું જ નહીં પણ ડોક્ટર મિતુલનો પોલીસનું પણ તેડું આવ્યું છે, ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે. આપને ખ્યાલ છે કે જે રીતના આપણા ભારત દેશે હમણાં ચંદ્રયાન 3 લોન્ચ કર્યું ઇસરોના વૈજ્ઞાનિકોએ અને એમાં આપણને સફળતા મળી અને 140 કરોડ લોકો માટે ગર્વની બાબત છે. તમામ ભારતીયો ખૂબ આનંદિત હતા, ઉત્સાહિત હતા અને આપણને બધાને ગર્વ હતો. સાયન્ટિસ્ટ હોય એમની જે વાત હોય એ ગુપ્તતા હોય, તો સુરતમાં એક એવા કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી નામના વ્યક્તિએ જાહેરાત કરી કે હું આની અંદર મારો રોલ છે, આ ચંદ્રયાન 3 બનાવવામાં મારી ડિઝાઇન બનાવવામાં મારો રોલ છે, તો આ ગુપ્તતાનો ભંગ છે. વૈજ્ઞાનિકની ઓળખ ગુપ્ત હોવી જોઈએ. એ જે મીડિયામાં આવીને જાહેરમાં બણગા ફૂંકતો હતો અને વાહવાઈ લૂંટતો હતો એના વિરોધમાં ભારતીય ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી તરીકે મેં એક અરજી કરી છે ઉમરા પોલીસ સ્ટેશનમાં કે આવી ખોટી વાહવાઈ લૂંટીને જે સુરતીયજનોનું નાક કાપ્યું છે એને તો આ બક્ષવાને લાયક નથી. આવા વ્યક્તિઓ પર કાનૂની સજા થવી જોઈએ અને જેલના પાંજરામાં પૂરવો જોઈએ, કેમકે આવી વાહવાઈનો કોઈ મતલબ રહેતો નથી. પોતાની વૈજ્ઞાનિકની ગુપ્તતા જાળવવી જોઈએ. સુરતમાં છાશવારે હથિયારો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવતા હોય છે, ત્યારે અમરોલીના કોસાળ આવાસ નજીક જાહેર રસ્તામાં ફરતા આરોપીને હથિયાર સાથે ઝડપી પાડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે અમરોલી કોસાળ આવાસ પાસે રોડ પર જાહેરમાંથી આરોપી સાજી ઉર્ફે ચીનો અબ્દુલ કાકુજી શાકભાજી વેચવાનો ધંધો કરે છે. તે મૂળ ભરૂચ તાલુકાના વાગદા તાલુકાના વલણ ગામનો વતની છે. તેની પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ જેની કિંમત અંદાજે 20,000 તથા જીવતા કાર્ટિંગ નંગ 3 જેની કિંમત 300 મળી કુલ 20,300 ની મત્તાની મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં વધુ 3 ગુના આરોપીઓ દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. લાલગેટ, ખટોદરા અને રાંદર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે અગાઉ ગુના દાખલ કરવામાં આવ્યા છે. વેડ રોડ સ્થિત આવેલ શ્રી નાની બહુચરાજી મંદિર ખાતે 2 દિવસીય શ્રી નાની બહુચરાજી માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વિશેષ આયોજન કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે ચતુર્વેદ પારાયણ અને શિવશક્તિ યાગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પાટોત્સવના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. વેડ રોડ ખાતે આવેલી શ્રી નાની બહુચરાજી મંદિર ખાતે મહંત શ્રી ચરણદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી નાની બહુચરાજી માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જે પાટોત્સવ અંતર્ગત પ્રથમવાર ચાતુર્વેદ પારાયણ અને 2 દિવસનો શિવશક્તિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું.
गत तारीख 17 ऑगस्ट थी आ समग्र आयोजन अने उजवणीनो प्रारंभ करवामां आव्यो हतो। ज्यारे आ तमाम कार्यक्रम दरमियान ऋग्वेद पारायण, यजुर्वेद पारायण, सामवेद पारायण अने अथर्ववेद पारायण योजाई हती, तेमज गत रोज शिवशक्ति यागनुं आयोजन करवामां आव्यो हतो। જ્યારે આજરોજ યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। આ સમગ્ર પાટોત્સવની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સેવા ભક્તિનો લાભ લીધો હતો। નાની બોચરાજીનું એક પૌરાણિક મંદિર છે જેની સાલગીરી અમે દર વર્ષે ઉજવીએ છીએ। જેના આયરા આ પ્રોગ્રામમાં અમે છેલ્લા 9 દિવસથી ચતુર્વેદનું આયોજન કરવામાં આવેલું હતું। છેલ્લા 9 દિવસથી આની પૂજા અર્ચના ચાલે છે। છેલ્લા આપણે શુક્ર અને શનિવારે છેલ્લા 2 દિવસથી આપણે શિવશક્તિ યાગનું આયોજન કરેલું હતું અને આજે પૂર્ણાહુતિના નિમિત્તે અમે ભંડારાનું પણ 5000 વધારે માણસોનું ભંડારાનું આયોજન કર્યું છે। આખો દિવસ નિમિત્તે અમારે આજે 2 દિવસથી શિવશક્તિ યાગનો પ્રોગ્રામ હતો જેમાં 9 જોડા હવનમાં બેઠા છે અને 25 બ્રાહ્મણો આ શિવશક્તિ યાગ કરવા માટે હવન કરે છે। શનિવારના રોજ વેડરોડ ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલયના અંગ્રેજી માધ્યમ, હિન્દી માધ્યમ, ગુજરાતી માધ્યમના બાલભવનના 200 જેટલા બાળકોને કતરગામ ખાતે આવેલ ખૂબ જ પૌરાણિક એવા કંતારેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા। પૌરાણિક એવા કંતારેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને પવિત્ર શ્રાવણ માસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। નાનકડા ભૂલકાઓએ મંદિર પરિસરને હર હર મહાદેવના નાદ સાથે ગુંજતું કર્યું હતું। બાળકોમાં આધ્યાત્મિક ભાવનું નિરૂપણ થાય તે હેતુને ધ્યાનમાં લઈ આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય કેતકીબેન નાયકના માર્ગદર્શનથી અને શિક્ષકોના સહકારથી આયોજન સફળ થયું હતું। આજ રોજ જ્ઞાનગંગા વિદ્યાલયમાંથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના લગભગ 200 જેટલા બાળભવનના વિદ્યાર્થીઓને શ્રાવણ માસના પવિત્ર તહેવારે મહાદેવની મંદિરની મુલાકાતે અમે લઈને આવ્યા છે। કંતારેશ્વર મહાદેવના મંદિરે પણ લઈ ગયા હતા અને વેડ રોડ સ્થિત આવેલ વિશ્વેશ્વર મહાદેવના મંદિરે પણ બાળકોને લાવવામાં આવ્યા છે। બાળકોને લઈને આવવાનું મહત્વ હેતુ એટલું જ હતું કે બાળકોમાં સંસ્કાર આવે અને જે સંસ્કૃતિ છે તે ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય એ માટે આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલપાડ ચોર્યાસી સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પદે બિનહરીફ વરણી થઈ છે। દક્ષિણ ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ દેલાડની બિનહરીફ વરણી થઈ છે। ઓલપાડ ચોર્યાસી ખરીદ વેચાણ સંઘની 2.5 વર્ષની મુદત માટે નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત ચેતનભાઈ ઉદઘાટના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે જયેશભાઈ પટેલની દરખાસ્ત કિશોરભાઈ અનિતાએ મૂકી હતી અને ટેકો વસંતભાઈ સોદખાળાએ આપ્યો હતો। ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રભાઈની દરખાસ્ત ઈશ્વરભાઈ પટેલ વસવારીએ મૂકી હતી, એમને ટેકો નવીનભાઈ પટેલ ભટગામે આપ્યો હતો। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ કરવા તાલુકા સંઘ 72 વર્ષથી ખેડૂતોની સેવામાં કાર્યરત છે। સંઘ ખેડૂતોને રાસાયણિક ખાતર તથા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ વ્યાજબી ભાવે પૂરી પાડે છે। જયેશભાઈ પટેલ તાલુકા સંઘમાં 16 વર્ષથી પ્રમુખ પદે કાર્યરત છે તથા શોષક કપાસ મંડળીના પ્રમુખ તેમજ સુમૂળ ડેરી સુરતના ડાયરેક્ટર પદે કાર્યરત છે। મહેન્દ્રભાઈ પટેલ તાલુકા સંઘમાં 13 વર્ષથી ઉપપ્રમુખ પદે કાર્યરત છે તથા સ્પિનિંગ મિલમાં પ્રમુખ શ્રી તરીકે પણ કાર્યરત છે। આજે ઓલપાડ ચોર્યાસી ખરીદ વેચાણ સંઘની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રાણ સાહેબની અધ્યક્ષતામાં આજથી આજે પ્રમુખ તરીકે મારી બિનહરીફ વરણી થઈ છે। ઓલપાડ ચોર્યાસી સંઘ સતત 72 વર્ષથી પ્રમોદ કાકાએ સ્થાપેલો સંઘ ખેડૂતો માટે વ્યાજબી દરે રાસાયણિક ખાતર
અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખેડૂતોને પૂરું પાડવામાં ખૂબ જ સફળતાથી આગળ વધી રહ્યો છે અને મારે છેલ્લા છે રીતે છોડ વર્ષથી પ્રમુખ તરીકે રત્ન કરી રહ્યા છે તે બદલ તમામ સભાસદોનો આભાર માનું છું અને આવનાર દિવસોમાં હજુ પણ સભાસદોને વધુમાં વધુ વ્યાજબી ભાવે ખાતર મળે અને સાથે સાથે રાસાયણિક ખાતરની સાથે સાથે વ્યાજબી કિંમતે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળે અને ખેડૂતો જે મોદી સાહેબનું સપનું છે બમણી આવક કરવાનું એ દિશામાં કાર્યરત રહી તાલુકા સંઘ હંમેશ ખેડૂતોની પડખે છે. આજે ઓલપાડ 84 ખરી વેચાણ સંઘની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રાણ સાહેબની અધ્યક્ષસ્થાનમાં હતી. આજે પ્રમુખ તરીકે મારી બિનહરી પણ થઈ છે. ઓલપાડ 84 સંઘ સતત 72 વર્ષ સામાજિક અગ્રણી ઘનશ્યામ બિરલાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સુરત શહેરના સામાજિક અગ્રણી તેમજ સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતના પ્રમુખ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંકના કો ઓર્ડિનેટર ઘનશ્યામ બિરલાના પિતાજી જગન ભગત વરસાણીની 11મી પુણ્યતિથિ નિમિત્તે ધારુકાવાળા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ તેમજ ચક્ષુદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થિનીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. સવારે ઉત્તરાયણ ખાતે આવેલ કોર્પોરેશનની ઝોન ઓફિસમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાગૃતિ માટેના શપથ લીધા હતા. આજના કાર્યક્રમમાં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુભાઈ વેકરિયા, મણી એક્સપોર્ટના નાગજીભાઈ સોજિત્રા, સચિન જીઆઈડીસીના પ્રમુખ નિલેશ લિંબાસિયા, સમાજ અગ્રણી દેવચંદભાઈ કાકડિયા, ભરત જસાણી, સંજયભાઈ, મારુતિ ધૂન મંડળના મનસુખ લખાણી જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી. આવા સુંદર લોકહિતના કાર્ય દ્વારા પિતાની પુણ્યતિથિ મનાવવા બદલ બિરલાને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ઘનશ્યામ બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત, કોઓર્ડિનેટર રેડક્રોસ બળવે. આજરોજ મારા પપ્પા છગન ભગત રામદેવીર મંદિર બગીસાના ભૂમિદાતાની 11મી પુણ્યતિથિ નિમિત્તે ધારુકાવાળા કોલેજ ખાતે એક રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ તેમજ ચક્ષુનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું. આ પ્રસંગે સ્કૂલની જે દીકરીઓ છે તેને ચક્ષુનિદાન કર્યું, રક્તદાન કર્યું અને તેમની જોડે અમે એક વૃક્ષારોપણનું આયોજન કરેલું. તેમજ ઉત્તરાયણ ખાતે આવેલી આંગણવાડીની અંદર સવારમાં વૃક્ષારોપણ કરી અને બાપુજીની યાદને લોકોના હૃદયમાં કઈ રીતે ઊંડી રહે એવો પ્રયાસ કરવામાં આવ્યો. આ તકે સર્વે મિત્રોને મારી વિનંતી છે કે આવા આપ આપના સગા સંબંધીઓ સ્નેહીઓને પુણ્યતિથિ નિમિત્તે આવા પ્રોગ્રામ કરી અને સમાજને કંઈક નવી દિશા આપો એવી મારી વિનંતી છે. વંદે માતરમ, ભારત માતા કી જય. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં પોલીસની કોઈ ધાક ન રહી હોય અને આબરૂનું ચીરહરણ કરી આરોપીઓએ ચપ્પુથી હુમલો કરી તેની રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હોય તેથી સફાળી જાગેલી પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં નિષ્ફળ નીવડેલી પોલીસે હાઈકોર્ટની ગાઈડલાઈનને નેવે મૂકીને આરોપીનું સરઘસ કાઢ્યું હતું. રાજા રજાડી નામનો શખ્સ ઉત્તરાયણ પોલીસની નબળી કામગીરીને ઉજાગર કરતો હોય તે રીતે જાહેર માઇક ચપ્પુને હુમલાને બાદ એક એજ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. જો કે વિડીયો વાયરલ થયાના ઘણા દિવસે પણ આરોપીને પકડવામાં હાંફી ગયેલી પોલીસના હાથે આરોપી ઝડપાતા તેનું નિયમોનું ઉલ્લંઘન કરીને સરઘસ કાઢ્યું હતું. કોર્ટે કસ્ટડીમાં આરોપીને મળતા માનવ હકોની સ્પષ્ટ ગાઈડલાઈન આપી હોવા છતાં સુરતમાં આરોપીઓના જાહેરમાં સરઘસ નીકળતા હોવાનું સામે આવી રહ્યું છે. અમુક લોકો પોલીસને આ કામગીરીને બિરદાવતા જોવા મળ્યા હતા, જ્યારે ઘણા સ્થાનિક લોકોએ સ્પષ્ટ કહ્યું કે આરોપીઓ બેફામ બને તે બાદ શા માટે કાર્યવાહી થાય છે. પોલીસની કામગીરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની છે, જેથી આવા બનાવો બનતા અટકે. પોલીસની ગેરહાજરીમાં પણ આરોપીઓમાં ડર રહે તેવી કામગીરી કરવી જોઈએ, કારણ કે પોલીસના કાફલા સામે આરોપી હાથ જોડે તે મશીન નવાય તેવું સ્થાનિકોએ વધુમાં ઉમેર્યું હતું. સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગોકળગાયની ઝડપે ચાલતી
બ્રિજની કામગીરીથી કાપોદ્રાથી ચીકુવાડીનો રસ્તો 10ની જગ્યાએ 11 વાગે ડાયવર્ટ કરવા માંગ. સુરત શહેરમાં નો ડ્રગ્સ નામની રાખડી આકર્ષણનું કેન્દ્ર બની. સુરતમાં એક કલાકમાં જ એક પરિવારમાં બેના મોત. મહિલાનું કરંટ લાગતા બાદ 6 દિવસની બાળકીએ દમ તોડ્યો. પત્નીના આડા સંબંધ હોવાના વહેમમાં મિત્રની હત્યા કરનાર સગીર પુત્ર અને પિતાની ધરપકડ. રક્ષાબંધનના દિવસે પાલિકાની બસમાં મહિલા અને બાળકોને વિનામૂલ્ય મુસાફરીની જાહેરાત. વેડ રોડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની દિવાલ પાસે બેસેલા ઇસમ પાસેથી 5 કિલો ગાંજો ઝડપાયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.